સાથે જ અગત્યના સમાચાર અત્યારે અમદાવાદથી મળી રહ્યા છે કે જે અમદાવાદ એરપોર્ટને 20 ઓગસ્ટ સુધી એલર્ટ રહેવા સૂચના અપાય છે. ઉલ્લેખનીય છે કે દેશના લગભગ 19 એરપોર્ટને આ પ્રકારે સૂચના અપાય છે. 10-20 ઓગસ્ટ સુધીમાં મુસાફર સિવાય કોઈને એન્ટ્રી ટિકિટ નહીં આપવાનો આદેશ કરાયો છે. તો બે લેયરમાં ફરજિયાત ચેકિંગ કરવાના આદેશ પણ અપાયા છે. આજ મુદ્દે વધુ વિગતો આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર મિહિર ભટ્ટ. મિહિર, આખરે શું સૂચના અપાય છે અમદાવાદ એરપોર્ટની પૂરી જાણકારી? વિધિ, આમ તો દર 15 ઓગસ્ટ પહેલા આ રીતની એક જે સામાન્ય સૂચના હોય છે તમામ એરપોર્ટને આપી દેવાતી હોય છે, પરંતુ આ વખતે જે એલર્ટ આપવામાં આવી છે દેશના તમામ એરપોર્ટને, જેમાં અમદાવાદ સહિત દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, મેંગલોર બધા જ, કોલકાતા સહિતના એરપોર્ટ ઉપર તે વિશેષ તકેદારી રાખવાની સૂચના છે. તેનું મુખ્ય કારણ છે આર્ટિકલ 370 જે રિવોક કરાયો છે અને એને લઈને પાકિસ્તાન અને જે આતંકવાદી ગ્રુપોની અંદર જે એક હોબાળો મચી ગયો છે અને આખી 370 આર્ટિકલની જે રિવોકની વાત હતી તેને લઈને કોઈ રિએક્શન આવે એવી એક જે ગુપ્તચર સંસ્થાઓ છે તેમને શંકા છે અને તેને લઈને આ સૂચના આપવામાં આવી છે, જેમાં એવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે દરેક એરપોર્ટને એપ્રોચ, તમામ એપ્રોચ રોડ ઉપર તમામ વાહનોની તપાસ કરવાની, જે શંકાસ્પદ લાગે તે વ્યક્તિની પૂછપરછ કરવાની, ઇવન જ્યારે કોઈ મુસાફર એરપોર્ટની અંદર જાય છે ત્યારે તેનું સ્કેનિંગ કર્યા પછી તેને મેન્યુઅલ પણ ચેક કરવાનો, આ રીતના અલગ અલગ 15-20 મુદ્દા જે ઇન્ટેલિજન્સ એજન્સીઓએ આપ્યા છે અને તમામ એરપોર્ટ ઉપર જાહેર કરવામાં આવે છે. અને આ જ સૂચના તમામ રાજ્યની, તમામ શહેરની પોલીસને, તેની સુરક્ષા એજન્સીઓને પણ આપી દેવાયા છે અને આ મુદ્દે આગામી 20 ઓગસ્ટ સુધી વિશેષ કાળજી રાખવાની આ જે એલર્ટ છે એની અંદર સૂચના આપવામાં આવી છે. આભાર મિહિર તમામ જાણકારી બદલ. તો 10-20 ઓગસ્ટ સુધી ખાસ વધુ પ્રમાણમાં એલર્ટ રહેશે અને બે લેયરમાં ચેકિંગ કરવાનો પણ આદેશ ફરજિયાત આ સૂચના અંતર્ગત વ્યક્ત કરાયો છે.